સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. હું 30 વર્ષનો ઢાંડો થયો ને ત્યાં સુધી વાંઢો હતો. ચાલો ક્યાંય મેળ જ ના પડે એટલી ટ્રાય કરી મેં. થાય શું, જે છોકરી મને ગમે એને હું ન ગમું, હું જેને ગમું એ છોકરી મને ન ગમે. પણ છેવટે રહી રહીને એક મળી ગઈ, એક છોકરી મળી ગઈ જેને હું ગમ્યો એ મને ગમી. તો સાલુ એના વરને ના ગમ્યો. આજે તું આ જીવનમાં બે પાંદડે થયો કોના લીધે? તારી સાળી, નાના તારી સાળી પરણી અને 6-6 વર્ષ સુધી એને બાળક નહોતા થતા અને એક હારે જોડકા થયા, એ પણ તારે જ લીધે. જેનેટ વહુ ની ખીચડી કડી બનાવતા આવડ્યું કે નહીં? પ્રાણજીવન દાસ સ્પીકિંગ. હાઉ આર યુ માય ડોટર ઇન લો? ગુડ. યા, મોમ ઇઝ ફાઇન. મોમ એટલે તું. હા, ફાઇન. હા, ના બેટા, ના, એ દુખાવો હજી ચાલુ જ છે, આ ઘૂંટણનું. ચાલુ જેનેટ ભાઈને ગુજરાતી બોલતા આવડી ગયું. હવે રાકેશ આવ્યો પાછો લાઈન પર. હા બેટા, શું સ્પેશિયલ ઓકેઝન? હા, તારી માં સાથે વાત કરવી. ભાઈ ખબર નહીં કઈ સ્પેશિયલ ઓકેઝન નું કે છે. હા બેટા, શું વાત કરે છે? હાય મા, અરે શું કરે, પણ જો તો ખરી. ના દીકરા, કઈ નહીં, કઈ નથી. મને તો યાદ જ ના રહ્યું. સાંભળો છો, લગ્ન ને 50 વર્ષ પૂરા થશે. કોના બુશ ના આવે તો અમેરિકન ધોળિયા દોસ્તારો માનવા તૈયાર નથી કે દુનિયામાં કોઈના લગ્ન 50 વર્ષ સુધી ટકે. હા, એ તો હું હતી ને એટલે ટક્યા. હા બા, ચૂપ રે. ચાલો બિલ ચડે, બહુ થઈ ગયું. આવ, લો લો લો. ચાલો, એન્ડ જો લિસન, ગિવ માય કિસિસ ટુ લોરેન એન્ડ હાર્ડી. હાર્ડી નહીં, હવે હર્ષી. આ સોરી, આ ગિવ માય કિસિસ ટુ લોરેન, હર્ષી એન્ડ જેનેટ. હવે જેનેટ દીકરાની બહુ છે, એને છે ને પપ્પીઓ મોકલો છો. Excuse me, Mr. Lalit Antani ko bulaiye na please. Who are you? Jassi. आपके लिए लाई हूँ रूम झूम वॉशिंग पाउडर, नई तकनीक वाला रूम झूम पाउडर. अब आप कपड़े पहनकर स्नान कीजिए, आपकी और कपड़ों की दोनों की धुलाई एक साथ हो जाएगी. नहीं, मुझे वॉशिंग पाउडर नहीं चाहिए, तुम जाओ. વોશિંગ પાવડર નહીં તો વોશિંગ મશીન લઈ લો. મારી પાસે વોશિંગ મશીન છે. તો એને ચલાવવા માટે એક સર્વન્ટ રાખી લો, હું એ પણ સપ્લાય કરું છું. મારે સર્વન્ટની પણ જરૂર નથી, થોડા જ વખતમાં મારા લગ્ન થવાના છે. ઓહો, એટલે નોકરને બદલે ડાયરેક્ટ વર વસાવશો? આઉટ, ગેટ આઉટ. લાલિયાને કહેજો જસ્સી આવીને ગઈ. લાલિયા? લલિત. લલિત? તું લલિતને લાલિયા કહીને બોલાવે છે?
અમારી કંપનીની બધી છોકરીઓ એમને વાલથી લાલિયા જ કે છે. તમારા ભાઈ બહુ પ્રેમાળ છે હો. મહિનામાં 3-4 વાર સિનેમા જોવા લઈ જાય. તને હંમેશા કોર્નરની સીટ લે, કોર્નરની. પછી 5-star માં ડિનર. અને ક્યારેક તો મૂડમાં હોય ને ત્યારે તો ડાયરેક્ટલી તારે શું આતિક્ય ખંડાલા ખંડાલા. અને સ્પેશિયલી મને જોઈએ ને એટલે આમ ચીસ પાડીને ભેટવા જ આવે. ભેટવા આવે? લાલો લાલો જલ્દી મારાવ. I am ready darling, don't shout. નમસ્તે. નમસ્તે. તું પાછી આવી. ભેટતો નહીં. ભેટતો તો દિવસે પણ પાછી આવી. દિવસે એટલે રાતના પણ આવે છે? હા. ના 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 હા કે ના 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 હા. મની મની આ છોકરી ચોર છે. મને લાડથી ચિત્ત ચોર કે છે. નોટી આ છોકરી ચાલુ છે, મહા ચાલુ છે. એટલે તું એને ખંડાળા ફરવા લઈ જાય છે? નહીં ખંડાળા. લાલુ લાલુ હું તને શાહરૂખ ખાન સમજતી હતી ને તું તું કાદર ખાન નીકળ. કાદર ખાન. મની બેન ગરમા ગરમ બટે. તું જોયો આ જાડીઓ બનોડ કે છે? બોલ લાલુ આ શું ચક્કર છે? મની મની ચક્કર છે નહીં, ચક્કર આવે છે. મને ચક્કર આવે છે. તું એક્ટિંગ કરો છો બોસ. તું ચૂપ રે. હું તને ઉઘાડી પાડીશ. ભાઈ બેન ની રક્ષા કરો. ભાઈ ભાઈ કંટ્રોલ. તારા બાપા ની કંટ્રોલ. સાલા જય માતા દી ચોપડાજી. જય માતા દી. હા 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 મુજે યાદ હૈ વો ગાના લિખકર મુજે આપકો દેના થા લેકિન વો ક્યા હૈ કે વો પોસિબલ નહીં હુઆ હૈ ક્યોંકિ મેં હા 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 હનીમૂન પે આયા હું. હા મુજે સડનલી હનીમૂન પે આના પડા હૈ. કિસકા ક્યા? મેરા ખુદ કા હનીમૂન હૈ. અરે કોઈ તો કોઈ દૂસરે કે હનીમૂન મેં સાથ મેં આતા હૈ ક્યા? અરે કિસકા પૂછને કા ક્યા હોતા હૈ? નહીં તો અભી મેં નહીં લિખ સકતા હું ગાના. અરે ભાઈ મેં ચલો ઠીક હૈ મેં ટ્રાય કરતા હું. હા કોશિશ કરતા. હનીમૂન કી નહીં ચોપડા સાહેબ, મેં મેં ગાના લિખને કી કોશિશ કરતા હું. હા આપકો ફેક્સ કર દુંગા, રખીએ. શિટ. કોનો ફોન હતો? જવા દેને યાર. હા ફિલ્મ લાઈન વાળા છે ને, બસ પોતાનું જ જુએ. મને કે અભી કા અભી ગાના લિખ કર ભેજો. તો આપણા હનીમૂન શું? હું શું કહું છું? તું ચાલુ કર યાર. એટલે કે તું ચાલુ કર, મીન્સ તું જઈને જમવાનું લઈ આવ, ત્યાં સુધીમાં હું એકાદ ગીત લખી નાખું. બુઢા બનને કા તો કિતના ફાયદા હૈ. કિતના ફાયદા હૈ. કિતના ફાયદા હૈ. કિતના ફાયદા હૈ. પણ રણને એકાદ તો બોલ, પાછળથી ફાયદા હૈ ફાયદા હૈ કરે. મારા માથે બધું નાખ્યું છે. લેટ મી હેન્ડલ ધીસ. અરે દેખરા છે મેરી બાત સુન. તું બુઢા બનેગા ના તો ક્યા હોગેગા? હા તું બુઢા બનેગા તેરે કો એર ઇન્ડિયા મેં કન્સેશન મિલેગા, સિનિયર સિટીઝન. ફિર ઉડ કે કિધર ભી જાના. ઉડ અને હળાને હું લાગે વળગે એર ઇન્ડિયા સાથે વિમાનમાં હે. તું તો આજ કરવાનો પાછો. હા પાડે સલા ભીખ માંગેગા માર નહીં હે. સોરી સોરી. દેખ તું બુઢા બનેગા ના તો તેરે કો ઇન્કમ ટેક્સ મેં રાહત મિલેગી. પૈસા ઇન્કમ ટેક્સ ભિખારી ને સેના ટેક્સ. હાલા એવી આઈટમ લઈ આવ્યો ને કઈ સૂજતું નથી તારે માટે. અભી ક્યાં કર્યો? બહુત બેસ્ટ હૈ. દેખ બુઢા બનેગા તેરે કો ઇતના જલસા હૈ. બુઢે લોગ ક્યા કરતે હૈ? જુવાન લડકી લોકો બેટા બેટા કરકે ગાલ ખીચતે હૈ. આ ગમી ગયું કેમ? છલા ગમી ગયું તને? આપણે શોલે જોવા ગયા હતા ને, શોલે, ત્યારે આ ડોક્ટરે અંધારામાં મને ચીમટો ભર્યો હતો. અને તું મને આજે કેસ સલાહ? એટલે કહેતો તો શોલેમાં બહુ મજા આવી, બહુ મજા આવી. મને આટલા વર્ષે ખબર પડી આને શેની મજા આવી. હરામખોર. ચુપ
ટિકિટ કઢાવી મે ને કામ પતાવ્યું તે શેનું કામ ભાઈ શેનું કામ લુચ્ચા લગાડ લખાયું યાર અરે પણ છન મુછાળા તે શોલે માં બકુલા ને ચીમટો ભરે ના યાર જો જો એવું નતું જો મારી યે હાથ મુજે દે દે શું થયું યે હાથ મુજે દે દે ભાઈ મારી વાત યે ગળા મુજે દે મુછાળા મારું નામ સોનલ છે સોનલ પુરુષોત્તમ પરોપકારી પરોપકારી સાલા કામ ચોરી નું ને અટક પરોપકારી શરમ નથી આવતી આવે છે બહુ શરમ આવે છે જ્યારે મારા પપ્પાને ખબર પડશે કે હું ચોરી કરતા પકડાઈ ગઈ છું એમને તો અટક જ આવી જશે તો બટ ઓબવિયસ છે નાના કોઈ પણ બાપને ખબર પડે કે એની દીકરી ચોરી કરતા પકડાઈ છે તો એને અટેક ના આવે તો શું બાપાને ઓળકાર આવે શરમ નથી આવતી છોકરી કોણે તને શીખવાડ્યું આ ચોરી કરતા કોણે શીખવાડ્યું મારા પપ્પાએ આના બાપાએ ને ચોરી કરતા શીખવાડ્યું મારા પપ્પા પુરુષોત્તમ પરોપકારી બહુ ફેમસ ચોર છે ફેમસ ચોર અમારી આખી નાત એમને વાલથી દાદુ કહીને બોલાવે દાદુ યસ જો કે આજકાલ આંખે ઓછું દેખાય છે એટલે કોચિંગ ક્લાસ ચલાવે છે યુ સી થેન્ક ગોડ કોચિંગ ક્લાસ ચલાવે છે શેના કોચિંગ ક્લાસ ચલાવે છે diploma in ghar phodi and degree in pickpocketing એટલે ગજુ કાપે હાનો બસ્તા ચોરી અમારો ખાનદાની વ્યવસાય છે હા મારા દાદુનું માનવું છે કે ચોરી કરવી એ ગુનો નથી ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે વાહ ચોરી કરવી એ ગુનો નથી ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે બહુત અચ્છે અરે શું બહુત અચ્છે અરે તાળીનો ડાયલોગ છે ક્યા બાત હે તારા બાપા સ્ક્રીન પ્લે લખે છે અરે હું તો કહું છું વાક્ય છપાવ અખંડ આનંદમાં છપાવ હે ભગવાન બાય ધ વે નાઇસ મીટિંગ યુ મી યસ વાલિયા સ્લો મોશન ગુજરાતી તો નથી જ મને ખબર છે કુંભા કુંભા ગુજરાતી કોડ લેંગ્વેજ રૂતાત્માઓ સાથે વાત કરવાની આ કોડ લેંગ્વેજ છે નથુરામ નથુરામ એક્સક્યુઝ મી સ્વામીજી આઈ એમ પ્રોફેસર પરિમલ પૂજારા ગયા જન્મમાં તારું નામ નથુરામ હતું હે બાબા મારું નામ શું હતું ટોમી તો તું કૂતરો હતો કેવું પડે યાર ખરેખર જાણકાર માણસ છે યાર સ્વામીજી તમે માનશો આ જન્મમાં પણ હજી ઘણી વાર કૂતરો ચાલો કૂતરો આઈ એમ ઇમ્પ્રેસ્ડ સ્વામીજી તમને મળીને ખૂબ આનંદ થયો તમને મળીને મને નથી થયો તમે ક્યાં ચાલે બેસો ને આ રસ્તામાં જ વિચારતી હતી કે મનુ અને પુષ્પા બહાર ગયા છે આ ઘેર વેલી પહોંચીશ ને તો આ નોડાથી જોવું પડશે પણ આ તમે આવ્યા ને એટલે મારું તો મન પ્રફુલ્લિત થઈ ગયું અરે મારી વાલી કરું ને તારી પહેલા મરું છોડી છોડ જોડી છોડ લુચ્ચા શું બોલ્યો શું મારી વાલી કરું મારી વાલી કરું મારી બેન 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 3.5 મિનિટ પછી તું બેન લગાડે છે અરે હું તને ઓળખું છું ગ્લિન્ડર અરે આણે જ મને કોલેજમાં શીખવાડ્યું તું બેન બેન કહેતા જાવ ને મળતો લાભ લેતા જાવ શું બોલે ગુંડો પપ્પુ સ્વીટી શાહજહાં મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો તમે મારા માટે શું બનાવશો રેશન કાર્ડ એટલે કે પોસ્ટ કાર્ડ આઈ મીન પાસપોર્ટ યસ ડાર્લિંગ તું સમજી નહીં શાહજહાં લુચ્ચો હતો એણે મુમતાઝને પથ્થરોના બોજ નીચે દાટી દીધી પણ હું મારી સ્વીટહાર્ટને હવામાં ઉડાડી એટલે વિમાનમાં બેસાડીને બસ સ્વીટહાર્ટ મારું સપનું સાચું પડવા દે પછી આપણે બંને જણા વર્લ્ડ ટૂર પર જઈશું અને ત્યાં નહીં ગમે તો બીજે ક્યાંક જઈશું મની લાલુ મની બોલ ને સોરી મની
મની તો જ્યારથી તે મારા હૃદયના કૂવામાં ડોકિયું કર્યું છે ત્યારથી મારા દિલનો દેડકો તને કશું કહેવા માટે રોજ ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચલો સચ્ચે અવાજ આવવા લાગ્યો. મની મારે તને એક પર્સનલ સવાલ પૂછવો છે. પૂછો. પૂછને. મની તારા પપ્પા નવું પિક્ચર ક્યારે ચાલુ કરશે? પહેલા મને એક વાતનો જવાબ આપ. તું મને પ્રેમ કરે છે કે મારા પપ્પાને? હા, ઓફકોર્સ તારા પપ્પાને. એટલે મને પ્રેમ કરે છે? મને તો ખરેખર સિમ્પલ છે. વોટ? ની એટલે કે સિમ્પલ છે. થેન્ક યુ. માણસનો પુનર્જન્મ ક્યારે થાય? ક્યારે? જ્યારે એની કોઈ વાસના અધૂરી રહી જાય ત્યારે. તો પછી મેરલિન મોનરોનો પુનર્જન્મ કેમ નથી થતો? મેરલિન મનરો અધૂરી વાસનાને લીધે નહીં, વધુ પડતી વાસનાને લીધે ગુજરી ગઈ. મારી માં તમને ક્યાં આડી આવે છે? એ મને નહીં, આખા માળાને આડી આવે છે, આખા મોલ્લાને આડી આવે છે. હજી વધારે એકાદ અઠવાડિયું રહેશે ને તો અડધો માળો ખાલી થઈ જશે. અરે કઈ રીત હોય? ના ના, જે મળે એના ઉપર જાત જાતની ભભૂતિઓ ઉડાવે છે, ભૂત પ્રેતની વાતો કરે છે. તારી માની ડાગળી ચસકી ગઈ છે. મારી માં દેવી છે. દેવી? અરે બાપા, તારે દેવી છે પણ બીજા કોઈને લેવી નથી, એનું શું? અરે પણ એ ભાઈ, હોળી ને હજી વાર છે. આજો એને જવું છે આ બાજુ, તો પણ મને અહીંયાથી હટા ટાટા ઠાટ કરીને. બા બા, આ તો શું કરે છે બા? પાણી શું કામ છાંટો છો? આ પાણી નથી તો શું? ગંગા જળ છે? ના, ગૌમૂત્ર છે. ગૌમૂત્ર? પણ બા, આ તો શું કામ છાંટે છે? અરે આ ઘર પર કોઈ ખરાબ અસર છે. તારી બાને કે પોતાની જાત પર છાંટે? બેટા અહીંયા હા, આલે આ જરા ફ્રીજમાં સાચવીને મૂકી દે. હા, પણ ગૌમૂત્ર ફ્રીજમાં મુકાવડાવો છો તમે? જમાઈરાજ, આ ઘર પર યમરાજનો ડોળો છે. એમ? તે યમરાજ તને મોતી આવ્યો છે? આ ડોસી દેખાતી ના હોય તો હું મોકલાવ? શું બોલ્યા? કઈ નહીં જમાઈરાજ, મારું માનો આ ઘર અડધી કિંમતે વેચી નાખો. આ બોલે અડધી કિંમતે વેચી નાખો? બાપનો માલ છે, વેચી નાખે? જમાઈરાજ, અહીંયા બધું ઊંધું છે. શું? અરે બેડરૂમ ઉત્તરમાં ને બાથરૂમ દક્ષિણમાં છે. આ બધું ઊંધું જ છે આ ઘરમાં. સાસુ બેડરૂમમાં અને બૈરી કિચનમાં છે. આજે હું અને મની કેન્ડલ લાઈટ ડિનર લેવાના છે. તૈયારી શરૂ કર. ઘરમાં કેન્ડલ છે, ડિનર નથી. તમે જઈને લઈ આવ, હું ને મનીબેન બેઠા છીએ. What do you mean? હું ને મનીબેન બેઠા છે? ગધેડા, તું જઈને જમવાનું લઈ આવ, હું ને મની બેઠા છીએ. ના, તમે બંને બેસો, હું જઈને લઈ આવું છું. અરે યાર, મની મની શું કરે છે તું? બાલિયા યાર, ઉપાધિ થશે, આ તો બધું જ ઊંધું કરે છે. મજા આવશે ભાડા ભાઈ, તમારા લગ્નમાં મજા આવશે. કન્યા વિદાય ને બદલે વર વિદાય થશે, વર ઘોડા ને બદલે વહુ ઘોડો નીકળશે. મને તો લાગે છે કે સાસરે તમારે જવું પડશે. ત્યાં સુધી તો સમજ્યા બાલિયા, પણ મારે. અરે શું? નહીં બાલિયા નહીં, મેં વિચારીને જ રાખ્યું છે. જેવા ચાર ફેરા પચશે ને એટલે હું મનીને કહીશ, ચાલ મની આપણે તારા ઘરે જઈએ. એટલે કહે છે, ના આપણે તારા ઘરે જઈએ. શું નવા દતિંગ શરૂ કર્યા સાલા પરિયા? કોણ પરિયા? તું દેવદાસ કો ભૂલ ગયા ચુન્નીલાલ? ચુન્નીલાલ? પપ્પુ, તમે દારૂ પીધો? હા હા હા. એ એ દેવદાસ પીતા હે? એ સારી દુનિયા જાણતી હૈ કે દેવદાસ પીતા હે, લેકિન કભી કિસીને પૂછા હૈ કે દેવદાસ તું ક્યું પીતા હે?
तू क्यों पीता है देवा, तू क्यों पीता है? मैं पूछता हूं बस, तू क्यों पीता है? मैं पिता नहीं बन सका इसलिए पीता हूं। मेरी बाहों में आ चंद्रमुखी, मेरी बाहों में आ। अरे ये मैं चंद्रमुखी नहीं चंद्रकला हूँ। अबे तेरे को कौन बुलाता है बाजू आठ? तेरी बेटी को बोलता हूँ, नाच नाच चंद्रमुखी। अरे डोला रे डोला रे डोला मंडोला दिल डोला मंडोला, ठुमका लगा मुन्नी भाई। अरे मुन्नी भाई लगा ठुमका लगा। गयो तू काम थी गयो? हाँ हाँ। ए देवदास, देवदास पारो के प्यार में निकम्मा हो गया है। ए सारी दुनिया को पता है कि देवदास पारो के प्यार में, सारी दुनिया जानती है कि देवा पागल हो गया पारो के प्यार में है। ए खुदा कभी इश्क मत करना वरना पछताएगा। ए खुदा कभी इश्क मत करना वरना पछताएगा। अरे हम तो मरकर तेरे पास आते हैं, तू किसके पास जाएगा? ए छोकरी चल अपने अत्यारे ने तेरे घर छोड़ी ने चली जाइए। चलो मम्मी। रुक जा मुन्नी भाई। ए मुन्नी तारी माँ। माँ चुन्नी लाल। चुन्नी तारो बाप। प्लीज मारा माँ बाप ना नाम नहीं बदलो, रेशन कार्ड में नाम नहीं बदली आप। मारी धीरज नो हवे अंत आवी गयो छे। हाँ? मने दर्शन आपो। दर्शन मारा नाथ आपो। आपो मंगला मंगला तने दर्शन आपो। अरे सो क्या दौड़ाधोड़ी करे छे? आज मारे जवू पड़शे। क्या? मारी मंगला मने आज ज मळी जशे। सो हूं जाऊं छु। क्या जाय छे? लेडीज कॉलेज नी बाहर। ए नहीं जाजो। બાપુજી મંદિર ની બહાર બેઠા હતા, તું ઉભી છે શું? જા જલ્દી જઈને બરફ લે આવ, એને મૂઢ માર વાગ્યો છે જા। અરિયા છાતી માં દુખે છે અરિયા છાતી। અરે ઓલી પંજાબણ છાતી પર ચડી ગઈ ને પાછી મંડી બલ્લે પર ધીરે ધીરે। રામ તે કહું છું તમે ક્યાં હતા? અભી એક કોની આરે હતા? અને મારી મે આમ હતા ન હતા કે બલ્લે થઈ ગયા? પણ શું મંડી પડી છો? કઈ જાતની દારાસિંહ ની બેન જોઈ? અને કેટલા સવાલ પૂછે છે આ ડોસી, કેટલા સવાલ! આટલા સવાલ તો પોલીસે નહોતા પૂછ્યા। હલા કઈ જાતનો છે આ છોકરો? હાલો 50 વર્ષનો થયો તોય પોલીસનું નામ સાંભળીને ધ્રુજવા માંડે ને બંધ કર આ લેંગા ચડાવવાનું બંધ કર ને તો માલું એનો કાઢી લો લેંગો કાઢી। શું કરે છે? છેલાના લેંગા વાસણ વાળાને આપી દો એટલે એની આદત છૂટે। હલો ડગા જેવો થયો તો એ વાત જવા દો। પહેલા તમે મને એ કહો કે તમે કોઈની અરે મારામારી કરી? અરે જવા દો ને દયા ભાભી। જવા શું દે તમે બોલો? વાસુ કહી દઉં? આ કહી દે, મને કોઈના બાપની બીક નથી અને આને તો બાપ જ નથી એટલે હવે તારો બાપ જીવતો નથી એમ। હા તો એમ બોલો ને। ભાભી ભાભી આ વાસુ આજે ની મંગુ ને શોધવા લોકલ ટ્રેન ના લેડીઝ ડબ્બામાં ઘૂસી ગયો। બાપુજી આજરે તો એ ડબ્બામાં આપણી નાકા પરની પેલી રંબાડી ખરી ને એ બેઠી હતી, ત્યાં વાસુ એ રંબાડી ના મોઢા સુધી આમ પોતાનું મોઢું લઈ ગયો ને રંબાડી એ બુમા બમ કરી મૂકી કે બચાવો બચાવો આ ડોસો છડે ચોક મને બકી કરે છે। લી રંભાડી ને હું બરાબર જાણું છું, એને છે ને છડે ચોક વાંધો છે, ખાનગી માં બોલાવીને બકી કરો ને તો એક હરફ નો ઉચ્ચારે। એ ટેક્સી વાલા આ રુકો એક મેડમ। શું થયું? માય ગોડ શું થયું? માય ગોડ દેવી દેવ દેવી દેવી લેક મારી વાઈફ મારી વાઇફ ટેક્સી માંથી ઉતરી। માય ગોડ અરે શું જોવા દે આ માં હવે જોવા જેવી થશે શું કરીએ મારે શું કરવું? અરે અત્યારે તારું શું કરવું એ સવાલ છે, મારે શું કરવું નહીં પૂછ, મને ખબર નથી કે આ 12 વાગે પાછી આવ તો ભાગી જા હમણાં ને હમણાં અહીંયાથી ભાગી જા। બાય 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 વેટ નહીં જા
તો આમ દાદર પરથી જઈશ તો સામે તને ફટકાશે ને મને હજારો સવાલ પૂછશે. શું કરીએ? તું એક કામ કર, તું આ બારીમાંથી નીચે કૂદકો માર. અત્યારે મારા જીવન મરણ નો સવાલ, એટલે કે હું કઈ વાઈફ થી ડરતો નથી, પણ જો સેફટી માટે જલ્દી જ વધારે મકન મારીને. શું કામ આવી? એટલે કે ડાર્લિંગ, તું આમ ઓચિંતાની છે, બોરીવલીથી આટલી મોડી રાત્રે પાછી શું કામ આવી? રાણ, તમને ખબર છે ફુઆએ ફોન કર્યો જ નહોતો. મને ખબર છે. એટલે કે શું વાત કરે છે? કોઈ બદમાશે બનાવટી ફોન કર્યો હતો, પણ આપણી લગ્ન તિથિની મજા ન બગડે ને એટલે ફુઆએ મને જીત કરીને પાછી મોકલી. હરામખોર. ફુઆ? નહીં નહીં નહીં, જેણે ફોન કર્યો એ માણસ હરામખોર. પણ દેવી, હા ખરી છે, તું આમ આમ આવવાની હતી તો તારે મને ઇન્ફોર્મ તો કરવું હતું. મને એમ કે હું અચાનક આવીને તમને આંચકો આપું. આપ્યો આપ્યો, એવો જોરદાર આંચકો આપ્યો છે. તમે હજી સૂતા નથી, શું કરતા હતા? બસ આમ જ ભજન કીર્તન કથા વાંચતો હતો. વાહ વાહ વાહ. ઈ દાસજી, આ જો ફુઆએ તમારા માટે પેન્ટ પીસ આપ્યું છે. અરે વાહ, સરસ. અરે વાહ, કેટલું ફાઇન પેન્ટ પીસ છે. આપો કપાટમાં મૂકી દઉં. કપાટમાં શું કામ? શું કામ કપાટમાં મૂકવું તારે? અરે પેન્ટ પીસ આપ્યું છે, સીવડાવવા માટે આપ્યું, તો કપાટમાં શું કામ મૂકવું છે? હું જઈને હમણાં ટેલર ને આપી આવું છું. રાતના 12 વાગે? આ નવો ટેલર છે, ડે એન્ડ નાઈટ ટેલર. ઓકે. મને અચાનક અહીંયા જોઈને તમે હરખ પદુડા થઈ ગયા છો. નાઈ, હરખ પદુડો હમણાં પદુડી નીકળશે. શું કીધું? કીધું કઈ નઈ. એ ચલો બાજુ ખસો. કેમ? સાડી બદલું છું. નાઈ નહીં નહીં નહીં, આ સાડી તને હું નહીં બદલવા દઉં કોઈ દિવસ નહીં. આખી જિંદગી તારે આ જ સાડી પહેરવી રાખ. સાડી તો બદલવા દો. નહીં, આ સાડીમાં તો કેટલી સુંદર લાગે છે. સુંદર લાગું છું? સાંજે તો કહેતા હતા કે આ સાડી મને બિલકુલ ગમી નથી, બહુ ખરાબ છે. સાંજે એવું કહ્યું? પણ અત્યારે તો રાત પડી ગઈ ને, આટલા કલાક વીતી ગયા, આખો ચેન્જ થઈ ગયો, કલર જ ચેન્જ થઈ ગયો. અલે આ મંત્રેલી શાલ ખાસ પેશાવરથી મંગાવી છે. આ શાલ તારે બકુલાને ઓઠાડવાની. પકડ. I see. એટલે ભૂત લોકોમાં પણ શાલ ઓઢાડવાનો રિવાજ છે? અરે મૂરખ, સૌથી પહેલા બકુલાને અદ્રશ્યમાંથી દ્રશ્યમાન કરવી પડશે, સમજો? આ શાલ તું બકુલાને ઓઢાડશે એટલે બકુલા બધાને દેખાશે. ક્યા બાત હે, તો મારા માથા પરથી ઉપાધિ ટળશે. તું બકુલાને આ શાલ ઓઢાડજે અને પછી આ તાંત્રિક દોરડા સાથે એને બાંધી દેજે. પકડ. તેરા ઓર બકુલા કા બોડી સેમ હે, તું કર. મેરે કો રિક્સ નહીં લેના હૈ. ક્યા નહીં લેના હૈ? રિક્સ નહીં લેના હૈ. રિક્સ? મેં બચપન સે રિક્સ હી બોલતા હું. ઓકે, આઈ એમ રેડી. એક વાર બકુલા ઝડપાઈ જાય પછી તારે હગુલા બગુલા બોલવાનું અને એને લાત મારવાની. તારી ભલે થાય, સલા જાડિયા તું વધાર તો જ જાય. મેરા મેડિક્લેમ ભી નહીં હે મારે. બકુલા મેં નહીં માર સકતા હું. ક્યું? ઓ મેરા ભૂકા બોલા દેગી. ભૂકા બોલા દેગી? તેરે કો માલુમ નહીં હે વો બહોત. અરે મેરે કો એક ટિચકી મારેગી ના તો ભી મેં ખતમ હો જાઉંગા. ક્યા ટિચકી? ટિચકી તુમ્હારે મેં ટિચકી હોતા હે કે નહીં? મચ્છરો બહુ વધી ગયા છે, બચકા ભરે મચ્છર. અચ્છા નો અવાજ આવે દાજી, તમે અવાજ સાંભળ્યો? કયો, બારણો ઠોકવાનો? હા ના, મેં નથી સાંભળ્યો. ચાલ શું સુઈ જા ને તું, તને ભ્રમ થાય છે ખોટા ખોટા. આંખ બંધ કરી દે એકદમ એટલે સંભળાશે ને. મારી ઘડી સુડાવી છે ને, દો છો પણ. આંખ બંધ કર એટલે સંભળાય. આ જો સાંભળ્યો, એક મિનિટ દાજી, એક મિનિટ મને જોવા દો. મને લાગે છે આપણા ઘરમાં નક્કી કોક છે. અરે કોણ હોય? આ જો, આ જો. ના
આવત બાર જો ગડગડાટ થાય છે બા વાદળોનો ગડગડાટ થાય પણ દાસી પણ વાદળ નથી અરે વાદળ શું નથી યાર ધ્યાનથી જો હશે યાર હું બધું કેટલું ગોઠવું યાર હાય માં દેખાય દેખાય આ બસ એને ફોલો કર એને ફોલો કર તું દૂર એક નાનકડું વાદળ દેખાય છે હાથે જોયા કર દાસી એ દ્રશ્ય જોઈને એવું લાગે છે એવું લાગે છે કે વાદળ ચંદ્રમા સાથે આંખ મીચોલી રમી રહ્યો હોય હા આંખ મીચોલી રમી રહ્યો શું બોલી તું આંખ મીચોલી આંખ મીચોલી એટલે આંધળો પાટો અંતાક્ષરી રમો તો હું રમ્યો તે મને કહ્યું ગાયન ગાવતો મેં ગાયું મને આંધળો પાટો રમવાનું એક કામ કરો તમે આંખ બંધ કરો હું સંતાઈ જાઉં છું હા હું આંખ બંધ કરું તું સંતાઈ એ ઇડિયટ ચૂપ બહાર નીકળ સંતાઈ જવા વાળી આંખ તારે બંધ કરવાની છે બેસી જા અહીંયા અહીંયા બેસી જા આંખ તારે બંધ કરવાની તો જ ભાગવા મળે ભાગવા એટલે કશું નહીં તો જ મજા આવે ને ડાલી હા એમ નહીં આપણે આંખો બાંધી દેવા દે આંખો બાંધી દે ચલો હા સંતાઈ જાઓ તું સે ડીબટ ઓકે ઉભી રહે ઓકે ચાલો રેડી રેડી ચાલો આજે મને ઇન્વિટેશન છે કોકટેલ પાર્ટી નો કોકટેલ એટલે દારૂ ની પાર્ટી છે આજે 6-7 પેગ લગાવવાનો છું ના નહીં પડતી અરે જિંદગી ના રસ ને પીવા માં કરો જલ્દી મરીઝ એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે હવે દારૂ ને મૂકો બાજુએ અને દવા પી લો તારા ડોક્ટર ને નાક ખાડામાં ડોક્ટર ની વાત જ નહીં કરતી મારી પાસે આ દુનિયામાં બુઢા ડોક્ટરો કરતા બુઢા દારૂડિયાઓ વધારે જીવે છે તારે પીવડાવી હોય ને તો દવા ને બદલે એકાદ કડક ચા પીવડાવ ભાઈ લાવી લાવી અરે દિલબર હા ડોસી પાછી દિલબર સાંભળીને રોકાઈ ગઈ એ દિલબર હમ ચાહતે હૈ તુજે તેરી ચાહ કે લિયે દો કપ જલ્દી સે બના લા એક તેરે લિયે એક મેરે લિયે